નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ટેટ અને ટાટ આધારિત શિક્ષકોની જે ભરતી થાય છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે મિત્રો હજી ભરતી આવી નથી પરંતુ આવી શકે એવી શક્યતાઓ તો છે જ તો છેલ્લી ઘડીએ આપણે ડોક્યુમેન્ટને ભેગા કરવા એના કરતાં અત્યારથી જ આપણે ડોક્યુમેન્ટ બધા રેડી રાખીએ એ સારું રહેશે તો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે જણાવું કે વિડીયોમાં લાઈક અને કમેન્ટ આપતા રહેજો તેમજ વિડીયોને શેર કરતા રહેજો તેમજ નવા હોય તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા અરજી ફોર્મ અને ફી ભર્યાની પહોંચ એટલે કે જ્યારે પણ ભરતી બહાર પડે ત્યારે તમે જે અરજી કરો તે ફોર્મ અને તેની જે ફી ભરો તેની પહોંચ તમારે સાચવીને રાખવાની છે જે ભરતી સમયે જરૂર પડશે ત્યારબાદ લિવિંગ શર્ટી અને જન્મ તારીખનો દાખલો પણ સાથે રાખો જોકે જન્મ તારીખના દાખલાની કોઈ જરૂર પડતી નથી પણ તેમ છતાં તમારી સાથે હોય તો કદાચ માગે તો તમે બતાવી શકો એના પછી વાત કરીએ તો ધોરણ દસથી જ્યાં સુધી અભ્યાસ કર્યો હોય તેની માર્કશીટ એટલે કે તમે ધોરણ દસ બાર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બી એડ કે એમએડ કે જે પણ કરેલું હોય તે તમામ ના જે માર્કશીટ હોય છે તેમાં તમે પાસ નાપાસ હોય અથવા તો તમારે કોઈમાં સ્કેટી આવી હોય એટલે કે જેટલા સેમેસ્ટરની તમે પરીક્ષા જેટલી વખત આપી હોય તે તમામ ના રિઝલ્ટની જરૂર પડશે ત્યારબાદ આવે છે ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટી એટલે કે તમે જે જે અભ્યાસક્રમમાં ભણેલા છો તે અભ્યાસક્રમની પરીક્ષા તમે આપી છે તે કેટલી ટ્રાયલ પાસ કરી છે તે અંગેનું ટ્રાયલ સર્ટી તમારી પાસે હશે જ જેની જરૂર તમારે પડશે એ સિવાય છે ડિગ્રી સર્ટી ડિગ્રી સર્ટી પણ જેને ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બી એડ કે એમએડ કમ્પ્લીટ હશે કે પીટીસી કમ્પ્લીટ હશે તેનું તેને ડિગ્રી સર્ટી મળેલું હશે તેમ છતાં જો કોઈને કોઈપણ પ્રકારનું ડિગ્રી સર્ટી ક્યાંક ન મળ્યું હોય હજી સુધી તો એને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે એટલે કે તમે જે ઓનલાઈન અરજી કરેલી હશે તે પણ માન્ય ગણાશે ત્યારબાદ છે એનસીટીઈ માન્યતા પ્રમાણપત્રો અને કેરેક્ટર પ્રમાણપત્રો આ બંને પ્રકારના પ્રમાણપત્રો તમને બીએડ જ્યાં કરેલું હશે ત્યાંથી આપવામાં આવ્યા હશે એનસીટી પ્રમાણપત્ર છે જે ભોપાલની માન્યતાવાળું પ્રમાણપત્ર કહેવાય છે જે તમે બીએડ જે કોલેજમાં કરેલું હોય તેને માન્યતા મળેલી છે કે નહીં તે અંગેનું પ્રમાણપત્ર છે અને મિત્રો એન માન્યતા પ્રમાણપત્ર કેરેક્ટર પ્રમાણપત્રો અને ટ્રાયલ સર્ટી કદાચ અમુક કોલેજવાળાએ તમને એક જ પ્રમાણપત્રની અંદર આપી દીધું હશે જે તમે ચેક કરી લેજો ત્યારબાદ છે ટેટ અને ટાટની માર્કશીટ એટલે કે તમે જે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે તેની માર્કશીટની જરૂર પડશે ત્યારબાદ છે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર શર્ટી એટલે કે તમે એસસી એસટી ઓ કે ઇ બી સી જેમાં પણ આવતા હોય તે અંગેનો જાતિનો દાખલો જોશે એ સિવાય ઓ બીસીવાળાને નોન ક્રિમિલિયર શર્ટીની પણ જરૂર પડશે આગળ વાત કરીએ તો અભ્યાસક્રમમાં વચ્ચે ગેપ આવેલ હોય તો તે અંગેનું એફિડેવિટ એટલે કે તમે જે તમારો અભ્યાસ કર્યો છે તેની વચ્ચે કદાચ એકાદ વરસ કે બે વરસ કે તમે કાંઈ અભ્યાસ ન કરેલો હોય અને ત્યારબાદ વરી પાછો અભ્યાસક્રમની શરૂઆત કરેલી હોય તો એ રીતે જો કાંઈ ગેપ આવેલો હોય તો તે અંગેનું તમારે એફિડેવિટ કઢાવવાનું રહેશે એ સિવાય પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમામ આધાર પુરાવાની નકલ પણ સાથે રાખવાની થશે તો મિત્રો આ તમામ પ્રકારના આધાર પુરાવો તમારે જ્યારે પણ ભરતી આવશે ત્યારે જરૂર પડશે જો તમારી પાસે બધા જ આધાર પુરાવો હોય તો વેરી ગુડ અને કદાચ એક બે આધાર પુરાવાની ઘટ હોય તો તે અત્યારે જ પૂરી કરી દેજો જેથી કરી અને જ્યારે પણ ભરતી આવે ત્યારે તમારે અચાનક તમારે બધા ડોક્યુમેન્ટ ભેગા કરવા ન પડે તો આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી શેર કરજો આ વિડીયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત